પણ ખરું મણીભાઈ કે જે અભાવોમાંથી આપનો ઉછેર થયો અથવા જે અંદર ઊભી થતી વ્યથા જે આપે અનુભવ્યા કરી સતત સતત અને એ વ્યથામાંથી છૂટવા માટે કેટલાક સાંધા સુંધી જેને કહીએ કે ખેંચી લેવાની વાત જે હતી કે ગોઠવી લેવું અને આગળ વધવું અભાવોને ભૂલી જવા એને પરિણામે મણિલાલ પટેલ ભાવુક પણ બન્યા અને પરિણામે એવું પણ બન્યું કે કેટલાક શ્રેષ્ઠ વ્યક્તિત્વને પોતિકા લાગ્યા

તો આવા જે પાત્રો અને પથદર્શકો એની સાથેનો જે લાગણીનો નાતો આપનો જોડાણો એ સહજતામાંથી જ આવ્યો એમ આપણે માની શકીએ એની થોડી વાત કરું કે વિદ્યાનગરમાં બે બે કામ સતત સાથે ને સાથે ચાલતા રહ્યા એક મારું વર્ગ શિક્ષણ છે ને તે સભાનપણે હું સુધારતો ને સુધારતો રહ્યો એટલે વર્ગ શિક્ષણ એ રીતે સુધારતો રહ્યો કે ભાઈ આ મળેલા જે મેં ગઈ વખતે ભણાવીને મેં આ કહેલું મારે આ વખતે એ નથી કહેવું એમ કઈ કોઈ એક નવી વાત મારે જુદી કહેવી એ તો કેવું જ છે પણ બીજું પણ કેવું છે મેં ગઈ વખતે સુરેશ જોશીની વાર્તાઓ ભણાવી તો જે મને ગઈ વખત નથી મળ્યું તે શોધીને મારા વિદ્યાર્થીને મારે કહેવું છે એમ અને એ એટલું બધું વાંચતો ગયો હોઉં બધું કે વર્ગમાં હું પછી કશા પુસ્તક વગર જ એમ રચનાઓ પણ એટલી મોઢે હોય કે પેરેગ્રાફોના પેરેગ્રાફો પણ એ રીતે હોય અને આખા પ્રસંગો લઈને હું એની વાત કરતો હું આજે હું તૈયાર એ રીતે થઈ શક્યો કે પચીસ વ્યાખ્યાનો તમે મને ગુજરાતી સાહિત્ય વિશે અધમધ રાતે કહો પચીસ વિષયો તો હું એ કરી શકું એમ જેમ કે મનુભાઈ પંચોળીના લોકભારતીમાં એક વખતે જવાનું થયું ને મને હું તો ગયેલો બે દિવસ રોકાવાને એમણે કહ્યું કે નહીં તમારે વ્યાખ્યાનો કરવાના છે અને મેં પન્નાલાલને પ્રેમાનંદ એ બધા વિશે વ્યાખ્યાન કર્યા અને મનુભાઈ બેઠા અને પછી મનુભાઈએ પોર્સ આવ્યો એમ તો તમે જુઓ કે એ રીતે મનુભાઈના હૃદયમાં સ્નાન આપણે મેળવી શકીએ ને મનુભાઈ આપણી એ રીતે નોંધ કરે સુરેશ જોશીને એકાદ વખત મળ્યો એટલું જ થઈ શક્યું પણ સુમન શાહ જેવી આધુનિક વ્યક્તિમત્તા હોય કે રઘુવીરભાઈ જેવા માણસો કે ભોળાભાઈ જેવા માણસો હોય તો એ લોકો પણ પછી આ બધી વસ્તુઓની નોંધ કરતા ગયા અને એમણે પણ પોતાના સંપાદનો જેમણે જે વાર્તાના સંપાદનો કરે સામયિકોના સંપાદનો કરે સેમિનારો કરે નિબંધોના સંપાદનો કરે તો એમાં એ લોકો એક તરફ આપણી કૃતિઓ લેતા જાય એના વિશે લખતા જાય તો આ બધી વસ્તુઓ જોડે જોડે રહીને સરવાળો થતો આગળ વધે એમ તો એક તરફ નો અધ્યાપક નિખરતો ગયો સેમિનારોમાં જવાના કારણે બીજી તરફ હું મારા વક્તવ્યો પર ધ્યાન આપતો ગયો એટલે મારું વક્તવ્ય વિશદ હોય પ્રવાહિતાવાળું હોય અને મુદ્દાસર હોય પાકું હોમવર્ક કરેલું જ હોય હા એટલે એ રીતે એક વક્તા તરીકેનો મારો નિખાર થયો અને બીજી તરફ આ જે અભાવો છે ને એ ભદ્રાવ્યું ભાઈ મારે કહેવું જોઈએ કે જિંદગીએ મારી બહુ કસોટી કરી મને ઘણી વખત એમ લાગે કે કેમ મારી મારી આપ ઘણાને એવું લાગતું હશે કે આપણી જ કેમ કસોટી થાય છે એટલે મેં એક કાવ્ય લખ્યું ચાર વર્ષ પહેલાં કે આપણે નહીં કરેલા ગુનાઓની શિક્ષા આપણને શા માટે થાય છે જે ગુનાઓ આપણે કર્યા નથી એ ગુનાઓની શિક્ષા પણ થઈ બહુ કસોટી ઈડર છોડીને અહીં આવ્યો તો કોઈ ઘરેથી વતનમાંથી કોઈએ પૂછ્યું પણ નહીં કે તું કેમ બદલે છે અને ઈડરથી અહીં વિદ્યાનગર આવ્યો તો કોઈ ઘર બદલાવા પણ નહીં આવ્યા અથવા તો ઈડર જ્યારે ગયો નોકરીએ ત્યારે એ એક વહેલી વરસાદી સવારે એકલો એકલો ને પેટી ઊંચકીને ગયો અને પછી સડક આવીને મેં પેટી બિસ્તરો મૂકીને ઘર સામે જોયું તો માના જ પેલા શબ્દો યાદ આવ્યા કે તેલ પૂરતો રહેજે પણ જોડે એકવીસ બાવીસમાં વર્ષે બધા આવ્યું ભાઈ એ જ્ઞાન પણ થયું મને કે દુનિયામાં આપણું કોઈ નથી આપણે જ આપણા થવાનું હોય છે તો એ એ જે ત્રેવીસમાં વર્ષે ઈડર જતાં મને જે જ્ઞાન મળેલું એ મને વિદ્યાનગરમાં આ વર્ષોમાં પણ મિત્રોએ પણ એટલી જ કસોટી કરી કશું ન મળ્યું તો મિત્રોએ એમ કહ્યું કે આ માણસ બહુ લખે છે એમ તો મેં કહ્યું કે હું બહુ લખતો નથી મારા અનેક સ્વરૂપોમાં કામ કરું એટલે તમને એવું લાગે કે ભલા માણસ બહુ લખું છું અને છતાં માની લો કે તમે ચાર કૃતિ લખો વર્ષમાં તમારી શ્રેષ્ઠ હોય હું બાર લખું ત્યારે મારી ચાર શ્રેષ્ઠ થાય છે તો તમે જે લખ્યું છે તેમાં શું ગુણવત્તા છે તેની વાત કરો એમ એ પણ વસ્તુઓ બનતી રહી હોય બીજી વસ્તુ આપણા સ્વજનો પણ છેક સુધી કસોટી કરતા રહ્યા હોય સામાજિક સંદર્ભોમાં પણ એવી કોઈને કોઈ ઘટના બનતી હોય કે પણ પછી એક આશ્વાસન મને મળ્યું કે આપણી જ્યારે કસોટી થાય ત્યારે આપણને મને એવું લાગે છે કે કોઈ એવું તત્વ છે જે આપણી બહુ નજીક છે કોઈ દૈવી તત્વ છે જે આપણી કસોટી કરે છે એટલે માલિક બહુ નજીક છે માટે કસોટી કરી રહ્યો છે અને બીજી વાત એ જે મારા બાપુજીએ પણ એક વખતે કહેલું કે તારા તરફ અમે ધ્યાન એટલે નહોતું આપ્યું કે તું તારી મેળે કરી લેવું છે એમ બાપાની બાપાનો છેલ્લો કાગળમાં કે તું તારી મેળા એ કરી લેવો છે માટે તારા પર ધ્યાન નહોતું આપ્યું તો કદાચ આમાં પણ એવું હશે કે ભાઈ જે જે પ્રકૃતિ જે અલખ આપણી કસોટી કરે છે એને આપણી શક્તિઓમાં વિશ્વાસ હશે કે હજુ વધારે શક્તિ કાઢો હજુ વધારે શક્તિ કાઢો તો ગઈકાલે પણ એવા બનાવો બન્યા હશે ને એ બનતા રહે છે પણ હું એ કહું છું કે આ બનતું રહે છે તો લખાય છે એટલે હું એવું એવું માનું છું કે આપણી કસોટી થતી જ રહેવી જોઈએ એમ કસોટીનું નામ જ જીવન છે અને એમાંથી જ મારા નિબંધો છેલ્લા જે થોડા વિચારપ્રધાન નિબંધો આવ્યા અથવા ધૂળમાં ઉડતો મેવાડના જે નિબંધો છેલ્લા આવ્યા એમાં પંખીઓ ગાય છે ને થાય છે કે તો મારે માટે ગાય છે એમ બાકી તો સગડું અંધારે લીપાય છે ને પંખીઓ ગાય છે તો આપણા તો બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે એમ તો હું પંખી સાથે જોડાયો વૃક્ષ સાથે જોડાયો એ તો ઘણો વહેલો જોડાયેલો હતો પણ આજે હું એવું કહી શકું તમને કે મને કદાચ મારા ગુરુઓમાં વૃક્ષ મારો ગુરુ છે એમ હું વૃક્ષ પાસેથી જે શીખ્યો અને ખેતરની માટી પાસેથી જે શીખ્યો જે માટી તમને મોલથી ભરેલું ખેતર આપી દે છે અને જે વૃક્ષ તમને ડાળે ડાળે ખીલીને ફળ આપી દે છે છાંયો આપી દે છે એમ એટલું પછી કોઈ નથી આપતું એમ તો એ એ પણ હું શીખ્યો એટલે આજે મારું એક નાનું દર્શન કહેવું હોય તો હું એ કહું કે માટીથી કોઈ મોટી માં નથી અને વૃક્ષથી મોટો કોઈ દેવ નથી એવું નિબંધો લખતા લખતા પામ્યો અને માણસ એકલો જ છે ને એની હંમેશા કસોટી થાય છે એ હું વાર્તાઓ લખતા લખતા પામ્યો અને કવિતા લખતા લખતા હું એ પામ્યો કે મનુષ્યની નિયતિ જે હોય છે કે એ આંસુ છે માટે મનુષ્ય છે એમ એની પાસે જો આંસુ નહીં હોય તો એ માણસ ક્યાંથી હોવાનો એમ એટલે તું કોરી આંખ ન માગ તું આંસુ ભીની આંખ માગ આંસુભીની આંખ હશે તો તારો શબ્દ ભીનો હશે તો તે બીજાને પહોંચશે એમ તો હું તો મારા લેખનમાંથી આ શીખતો પણ ગયો અને આ બધી જ વસ્તુઓ ભદ્રાવીભાઈ હું વર્ગમાં આપતો જાઉં છું પાછું આ મારી છે એમ કરીને નહીં પણ બીજાની રચના લઉં રાવજીની લઉં આની લઉં તેની લઉં અને આ વસ્તુ આપતો જાઉં એટલે મારા વિદ્યાર્થીને હું બને એટલો ન્યાલ કરું મેં એક વખતે મુંબઈમાં છંદો વિશેનું કવિતાના ઉદાહરણો અને ભાષા વિશેનું વ્યાખ્યાન અઢી કલાક આપ્યું સીતાંશુભાઈ બેઠેલા પ્રબોધ પરીખ નીતિનને એ બધા પ્રબોધભાઈએ ઊભા થઈને એક વાક્ય કહ્યું અને પછી સીતાંશુભાઈએ કહ્યું કે મણિલાલના વિદ્યાર્થીઓ બહુ નસીબદાર છે તો સાહેબ આ મારા શિક્ષકત્વને આપેલી અંજલિને કહીએ તો એક મોટી કદર છે એમણે એ એ લોકોએ કહ્યું ત્યારે મને થોડો થોડો આત્મવિશ્વાસ હવે મને એવો આત્મવિશ્વાસ આવે કે હું ગમે ત્યાં ઊભો રહીને સારી વાત માંડીને કરી શકું કે હું આજે કે શું લખવા બેસું તો લખી શકું છું એમ આપણે સંશોધનમાં પણ ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થયા અને એમને પણ આપની સાથે રહેવાનો કામ કરવાનો લાવો મળ્યો મેં એવું પણ જોયું છે મણિભાઈ કે એક લેખક તરીકે બહુ જ ચીવટવાળા લેખક છે મણિલાલ પટેલ એક નિયત સ્થાન નિયત પરિસર પર્યાવરણ તો એમાં લખવાનું કોળે છે એનો હું ઘણી જગ્યાએ સાક્ષી પણ રહ્યો છું જી જી એટલે એનું કોઈ આયોજન એની વાત કરું તો કે હું સવારે ચાલવા માટે જાઉં થોડી કસરત કરીને સવારે ચાલવા માટે જાઉં ઈડરે જતો ઈડર સાંજે જતો નહીં બપોરનો વિભાગ છે એટલે હું સવારે જાઉં અને મેદાને ચાલતો હોઉં કે બગીચામાં વૃક્ષો વચ્ચે વિદ્યાનગરમાં ત્યારે મારા મનમાં ઘણા વિચારો હોય ચાર વાગે ઉઠું ત્યાંથી એ વિચારો શરૂ થાય અને પછી હું પાછો આવું ત્યારે નિબંધ કવિતા જે મનમાં હોય બે ચાર દિવસથી ઘડાતું એને હું લખું બેસીને લખવા માટેની મારી કોઈ એક જગ્યા જોઈએ તો બરાબર મારા ઘરમાં મારો જે લખવાનો ખંડ હોય એમાં બેસીને હું લખી શકું પણ મને કોઈ ચોક્કસ સ્થળ જોઈએ એવું નહીં હા મારા મારા ઘરેને ગામ મારા ઘરે જ હું વધારે લખી શકું બીજાઓની જેમ હું બીજે લખી નથી શકતો બહુ પણ કોઈક જગ્યાએ અઠવાડિયું રહેવાનું થાય તો હવે ટેવ પાડું છું અને હવે લખી શકું પણ પેલી જે રચના મનમાં તૈયાર થઈ હોય ને એ મનમાં તૈયાર થયેલી રચનાને હું લગભગ ઉતારી લઉં પણ એક સર્જનનો પણ એક સરસ વાત કહેવાય છે જે હું મારા સંશોધક એવા વિદ્યાર્થીઓને પણ કહું છું કે એરિસ્ટોટલના જમાનામાં સાહિત્ય વિશે એમ કહેવાતું કે લેખક આ જે જગત છે આપણી સામેનું એને જોઈને અનુકરણ કરીને લેખક લખે છે એમ એ એરિસ્ટોટલના જમાનામાં કહેવાયું પછીના જમાનામાં એમ કહેવાયું જે આપણે કહીએ કે ભાઈ અઢારમી ઓગણીસમી સદીમાં યુરોપમાં એમ કહેવાયું કે ભાઈ સર્જક આસપાસનું જગત જે છે એને આત્મસાત કરે છે અને જે આત્મસાત થયું તેને અભિવ્યક્ત કરે છે આજે ઓગણી વીસમી સદીના ઉત્તરાર્ધમાં અને એકવીસમી સદીમાં એમ કહેવાય છે કે સર્જક આસપાસના જગત વિશે પણ નથી લખતો એટલે કે એ લખે છે પણ ડાયરેક્ટ એ નથી લખતો આત્મસાત કરેલું છે એ પણ કંઈ એકદમ નથી લખતો સર્જક એક પોતાના પોતાની અંદરનું એક જગત લખવા બેસે છે અને લખે છે ત્યારે એમાં બીજું જગત ઉમેરાતું જ જાય છે એણે ન ધારેલું એક જગત લખાતું આવે છે અને જ્યારે એ છેલ્લો શબ્દ પાડે છે ત્યારે એ કૃતિનો આકાર પૂરો થાય છે અને ત્યારે પેલું જોયેલું અને આત્મસાત કરેલું એ બંને જગતો બદલાઈને એક કલાનું જુદું જગત એમાં આવેલું હોય છે એમ બરાબર એટલે હું મારા સંશોધક વિદ્યાર્થીઓને આ કહેતો હોઉં છું એમ મને સદભાગ્ય થોડા સારા વિદ્યાર્થીઓ મળ્યા એમાં નામ લેવું હોય તો દક્ષેશ ઠાકરનું પણ લઈ શકાય દક્ષેશ ઠાકરે ચંદ્રકાંત બક્ષી વિશે કામ કર્યું અને સારી રીતે કર્યું અને બક્ષી જેવા આવા આકરા અને કઠોર સર્જક ઉપર પણ એમણે કામ કર્યું હિંમતથી અને એમને જણાવીને એ કર્યું હસીત મહેતા નડિયાદમાં છે એમણે પણ બકુલ ત્રિપાઠી અને હાસ્ય વિશે કામ કર્યું તો એમણે પણ હાસ્યરસ વિશે એમની મેળે ઘણું સરસ કામ કર્યું બીજા પણ એવા થોડાક મિત્રોએ ગ્રામ ચેતના વિશેને એમ કામ કર્યું તો એ લોકોના કામમાંથી કેટલાક પ્રકાશિત પણ થયા પણ એક મારો અનુભવ રહ્યો કે જે આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ મારી સાથે પ્રવાસમાં આવે એમને હું કહું કે હું અહીં જવાનું છું ચાલો કોડીનાર જવાનું છું સોમનાથ જવાનો છું કોઈ વ્યાખ્યાનમાં જવાનું છું તો મારી સાથે ગાડીમાં એ હોય બસમાં જતા ત્યારે બસમાં પણ હોય રેલવેમાં જઈએ તો રેલવેમાં હોય આખે રસ્તે એ લોકો મને પ્રશ્નો પૂછે એમના સંશોધન વિશેના હું એમને જવાબો આપતો જઉં ને એ નોંધે કે મનમાં નોંધે અને એમ મારા સાત આઠ મહત્વના વિદ્યાર્થીઓ જે થયા એ બધાનું માર્ગદર્શન મેં આમ પ્રવાસોમાં કર્યું એમ તો એક પણ એ જુદી વાત છે વીસેક જેટલા વિદ્યાર્થીઓએ મારી પાસે પીએચડી કર્યું ચાર પાંચ જણનું ચાલે છે એ પૂરું થશે અને સિત્તેરથી થી પંચોતેર વિદ્યાર્થીઓએ મારી પાસે એમ ફિલ્નું કર્યું કામ એમ ફિલના નિમિત્તે નાના ડિઝર્ટેશન એમાં જેમ જેમ વર્ષો આવતા જાય છે એમ બધી બેચીસ નબળી આવતી જાય છે આપણે એ કહેવું જોઈએ કે સાહિત્યને નહીં સમજનારા વિદ્યાર્થીઓ કેવી રીતે અમે સુધી આવી જાય એનો સામનો આજે અમે પણ કરી રહ્યા છીએ સંશોધકો પણ એ સારા નથી મળતા એમ સંશોધનના વિષયો પણ આડેધડ ગમે એમ પસંદ કરવામાં આવતા હોય છે એટલે કામ જોઈએ એટલું એ દિશામાં સારું નથી થતું એનો એક નાનો અફસોસ પણ આ તબક્કે થાય છે મને થોડુંક વચ્ચે જે વાત નીકળી હતી એના તરફ પાછા જવાની ઈચ્છા થાય છે બાપાનો છેલ્લો કાગળ એ ખરેખર બાપા દ્વારા લખાયેલો ટેક્સ્ટ આપે મૂકી છે કારણ કે એ હમણાં જે આપે કહ્યું કે પિતાશ્રીએ સ્વીકાર્યું કે તું તારી મેળે કરી લે એમ હતો હા એટલે અમે તારા માટે કાંઈ કર્યું નથી આ ભાવ એના મનમાં છેલ્લે જન્મ્યો હતો હા એટલે અને એ ક્યાંથી સર્જાણો બાપા મારા મારા પિતાજી એવો એક મેં નિબંધ લખેલો અને એ હું માનું છું કુમારમાં પ્રગટ થયો એટલે આપણા એક જૈન મુનિ હું વિજય સુરીજી એ વિજય પદ્મસૂરીજીએ એ નિબંધ વાંચ્યો શિલભદ્ર સુરીજીને ઘણા આ બધા મળે છે તે હું એમને મળવા જાઉં અને એ લોકો કે અમે તમારા વૃક્ષાલોકના નિબંધોને અને બધું વાંચીએ છીએ તો એક વખત એ વિહાર કરતાં કરતાં વિદ્યાનગર આવેલા હશે અને એમણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી અરે મેં કહ્યું મારે જવું જોઈએ અને હું એમની પાસે ગયો એટલે વિજય સુરીજીએ મને બેસાડીને પછી કહ્યું કે બાપુજી વાળો પત્ર વાંચો તમારો નિબંધ વાંચો પછી એમણે મારું ધ્યાન દોર્યું કે તમે બાપુજી વિશે પહેલા બે પેરેગ્રાફમાં જેટલા કઠોર થયા છો એટલા તમારા બાપુજી તમારા તરફ કઠોર નથી થયા એમ પછી બીજી વાત મણીભાઈ વિચારજો એમ કે તમે બાપુજીના દ્રષ્ટિકોણથી જુઓ તમે બાપુજીના દૃષ્ટિકોણથી જોયું છે કોઈ વખતે કે એ માણસ તમારી સાથે કેમ આમ વર્ત્યા હશે એમની કઈ મજબૂરીઓ હતી એ તમે થોડું લખ્યું તો છે મજબૂરીઓ પણ એથી પણ એક જુદી મજબૂરી હોઈ શકે અને બધરાયું ભાઈ પછી જ્યારે હું ઘેર આવ્યો મુનિજીને મળીને અને ચાર મહિના બે મહિના મારા મનમાં એ ઘૂંટાતું જ રહ્યું અને એમાંથી પછી મારા બાપુજીએ મારા પર નારાજ થઈને એક છેલ્લો કાગળ લખેલો અને એ તો મને મળેલો જ એ કાગળ એમ અને એમાં એમણે હું મારા સંતાનોને સમાજમાં નથી પરણાવતો ને હું એમનું કયું નથી કરતો ને હું એમ ગેરવારંવાર નથી જતો હું સામાજિક નથી બનતો એવી એમની ફરિયાદો હતી એ ફરિયાદોમાં વધુ સાચું છે પણ હું માનું છું કે સમાજ પાછળ એટલા ખર્ચાઈ જવાની ખોટા ખર્ચાઓમાં જરૂર નથી મારું ઘેર જવાનું એટલું બધું નહોતું એનું કારણ હતું કે હું લેખન વાંચનમાં અને મારા કામમાં વધારે રહેતો અને ભાઈઓને એવી આવશ્યકતા નહોતી કે તમે આવો તો જ કામ થાય ફોન કરીએ પત્ર કરીએ એટલે પણ પિતાજીની પહેલી વાત સાચી હતી કે હું સમાજ સાથે જોડાવું તો એમને એ રાજી થાય અને એમની શરતે જોડાવું તો રાજી થાય એટલે નિરાશ હતા મારા તરફ એટલું જ નહીં હું પહેલી વખતે ઇંગ્લેન્ડ જવા નીકળ્યો ત્યારે અમારા સમાજમાંથી તો કોઈ ગયું નહોતું એમ અને હું ઈંગ્લેન્ડ જવા નીકળ્યો ને હું એમને મળવા માટે ઘેર ગયો ત્યારે એમને કહેવાની ઈચ્છા એવી હતી કે તું સંમત થયો હતો આપણે બસો ચારસો માણસ બોલાવત અને જમાડતને તને બધા વિદાય આપત એમ એ મેં કહ્યું કે હું ઈંગ્લેન્ડ જાઉં છું એ મારો અંગત મુદ્દો છે એને સમાજને કોઈ લેવા દેવા નથી એમ એથી એ નિરાશ થયા હું જ્યારે પહેલી વખતે થયું એમને પગે લાગવા માટે આશીર્વાદ લેવા માટે નીચે નમ્યો અને એ અવળા ફરી ગયા એમ તો હું પહેલી વખતે વિમાનમાં બેઠો અને વિમાનમાંથી પસાર થતો ત્યારે મને બીજું કોઈ દ્રશ્ય નહીં અને પિતાજી અવળા ફરી ગયા એ દ્રશ્ય મને કાયમ માટે યાદ આવતું એટલે જ્યારે મુનિએ મને કહ્યું ને ત્યારે મને થયું કે પિતાજી પૂરતા કઠોર બન્યા મારા તરફ મુનિને મેં આ પ્રસંગ કહ્યો નહીં પણ પછી મને થયું કે મારે પિતાજીને ન્યાય કરવો જોઈએ અને પછી જે મેં વાર્તા લખી તે પિતાજીનું અવસાન થયું ને છેલ્લો પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો અને એ પત્ર મને મળે છે એ રીતે મેં એ પત્ર લખ્યો પણ એ વખતે પિતાજીનું અવસાન થયેલું નહોતું એ વાર્તા લખાઈ ત્યારે પિતાજી હોત એમ અચ્છા અને વાર્તા તો પછી મેં બીજાના નામથી લખી કોદરલવજીને એ નામથી એમ એટલે પિતાજી નામનો નિબંધ પણ એમણે વાંચ્યો મારા બાપુજીએ વંચાવેલો મોટા કાંતના ચશ્મા જાડા રાખીને એમણે વાંચો થોડો વંચાવ્યો પછી બાપાનો છેલ્લો કાગળ નામની વાર્તા આવી તો એ વાર્તા પણ એમણે વંચાવી પણ પિતાજીવાળો કાગળ નિબંધ વાંચીને એમણે એમ કહેલું બધા હોય કે મારે ચિંતા તો આ ઘેર છે એ બે દીકરાની કરવાની હતી એ તો ભીંતમાં માથું મારીને જગ્યા કરે એવો એવો છે એવું બાપુજી બોલેલા ખરા પણ એક બીજો મુદ્દો પણ મને વાર્તા લખતી વખતે જ એ હતો કે એકતાળીસ વર્ષની ઉંમરે એ માણસ વિધુર થયા તો એકતાળીસ વર્ષે તો લોકો પાટીદાર ન પરણે એ બને જ નહીં અને ત્યાંશી વર્ષે ગુજરી ગયા તો આજે પણ મને થાય કે જે માણસે પોતાની જિંદગીના ચાળીસ વર્ષ વિધુર અવસ્થામાં ગાળ્યા અને ભાભીઓ કે વહુ દીકરીઓના આશ્રયે ગાળ્યા તો એની કેટલી વસ્તુઓ નહીં સચવાઈ હોય તો મેં તો એમને કોઈ એમણે મને શું અન્યાય કર્યો એમ ખરેખર તો અન્યાય મેં એમને કર્યો એટલે વાર્તા લખીને મેં બાપુજીને ન્યાય કરવાની પૂરી કોશિશ કરી પણ કનુ અડાશી હોય મોતીભાઈ હોય એવા કેટલાય લોકો આ વાર્તા વાંચીને રડી પડ્યા હોય અને મોટેથી વાર્તા વાંચી ન શકે ત્યારે મને એમ થયું કે વાર્તા સારી રીતે લખાય તો તટસ્થતા તો લેખકે કેળવવાની હોય છે એમ એવી ઘણી વાર્તાઓ છે કે જે મારા જીવન ઉપર હોય પણ મેં એક તાટસ્થ કેળવીને એ વાર્તાઓ મેં લખી તો શિક્ષક પણ મને મદદે આવ્યો હોય કેમ કે શિક્ષક છે ને હંમેશા પોતાના વિદ્યાર્થીઓને તરફ કઠોર પણ રહે અને વાલ પણ કરે એમ તો હું મારા મારા લેખન તરફ પણ કઠોર અને વાલ કરનારો સર્જક રહ્યો છું એમ એવું મને આજે સમજાય એમ એમ એટલે ખરા અર્થમાં જે જીવાણું તેજ લખાણું મણીલાલ પટેલના કિસ્સામાં આનાથી વિશેષ કશું નથી એટલે એક સમયે જો કોઈ કઠોરતા આવી તો એ પણ લખાઈ ગઈ અને પછી કઠોરતામાં કશુંક ખૂટ્યું છે એવું લાગ્યું તો એ પણ ભાવ પાછો એ ભાવ બાપાના છેલ્લા કાગળમાં પ્રગટ થયો મણીભાઈ આટલી બધી ગોષ્ઠી પછી મને કેટલાક આટલા બધા અનુભવના અંતે કેટલાક પ્રશ્નો અપેક્ષા છે કોઈ મણિભાઈને પૂછે કે પાંચ શ્રેષ્ઠ પુસ્તકો આપ તે મારે વાંચવા છે તો એ કયા પુસ્તકો હોય એક તો હું સત્યના પ્રયોગો ખબર નહીં હું ભણતો ત્યારે તો સાહેબો કે વાંચવાનું છે તો હું થોડા પ્રસંગો વાંચીને મૂકી દેતો અને હું મારા વિદ્યાર્થીઓને આજે કહું છું કે તમને પણ એવું થશે પણ સમજાશે કે સત્યના પ્રયોગો એ દુનિયામાં એક જ વારને એક જ માણસ લખી શકે એવું છે બીજું ગીતાંજલિ એમ એ પણ મને ગીતાંજલિ પણ આજે હું જ્યારે હારી થાકી જાઉં ને ત્યારે તમે નહીં માનો હું ગીતાંજલિના કાવ્યો વાંચું અને કોઈ કોઈ મારા ખભે હાથ મૂકતું હોય એવું હું અનુભવું એમ ગીતાંજલિ ટાગોરના એ કાવ્યો વિશે ત્રીજું હું માનવીની ભવાઈ વાંચું વારંવાર મળેલા જે વિશે તો હું ઘણું જુદું બોલું છું ને એ બધી વાત તો બરાબર છે પણ માનવીની ભવાઈને હું એ રીતે પસંદ કરું એમ કે ભાઈ આ એક પુસ્તક છે અને એ જ રીતે હું કાવ્યોમાં હું રમેશ પારેખના સમગ્ર કાવ્યોને પસંદ કરીને રજૂ કરવાનું ચાહું અને ઉષ્ણસના સોનેટોને હું વાંચવા માટે પસંદ કરું અને જયંત ખત્રીની વાર્તાઓને પસંદ કરું અને સુરેશ જોશીના ભાવ્યામીના ગાળેલા નિબંધોને વાંચવાનું પસંદ કરું હું માનું છું કે આટલું વાંચે એ માણસને પછી બીજું સિલેક્ટેડ ભલે વાંચે પણ આટલા નિબંધો સુરેશના નિબંધો આટલામાં ગુજરાતી એવા એવા પાંચ ગુરુવર્યો હા જેને આધારે મણિભાઈ જાણે અજાણે પણ જીવ્યા હોય લખાયું હોય માર્ગદર્શકો રહ્યા હોય એવા ગુરુવર્યો એટલે સૌ પહેલાં તો હું મારા ધીરુભાઈ ઠાકરને ગણું આજે ત્રાણું વર્ષે પણ એ જે કરી રહ્યા છે ને એમણે જે કર્યું છે એ તો અદ્ભુત છે એટલે ગુરુ તરીકે હું એમને એ રીતે સ્થાપું એમ અને એ તો મારા ગુરુ રહ્યા જ એમ પછી મને બહુ દૂર રહે પણ મનુભાઈ પંચોળીમાં રહેલો તો શિક્ષક ગમ્યો એમાંનો રહેલો ઇતિહાસકાર ગમ્યો એમાંનો રહેલો વિચારક અને ચિંતક ગમ્યો એમ એટલે મને ડાયરેક્ટ એમની પાસે ભણવા નથી મળ્યું પણ હું મનુભાઈને એ મારા ગુરુનું એ રીતનું પદ આપું અને પછી જે મિત્રો મને મળ્યા એ મિત્રોમાંથી હું કેટલાકને એ એ પદે હું સ્થાપું કે ભાઈ મારા કેટલાક મિત્રો એવા છે કે જે સતત માર્ગદર્શન આપતા અથવા તો આપણે એમનામાંથી એ માર્ગદર્શન મેળવતા રહ્યા હોઈએ એમ પછી આમાં ગણાય કે નહીં પણ હું એવું માનું કે ગુરુ તરીકે હું એક વૃક્ષને સ્થાપું કે ત્રીજો ગુરુ છે તે મારો ત્રીજો ગુરુ મારું વૃક્ષ છે તે જ મારો ગુરુ છે અને માટીને પણ હું એ જ પદે સ્થાપું એમ પ્રકૃતિ માટી અને એ રીતે હું સ્થાપું એટલે બીજા તો બહુ પછી મેં આદરપૂર્વક કહ્યું કે ઘણા ગુરુઓ અને ઘણા મિત્રો એ ગુરુપદે પણ આ આ આટલું મહત્ત્વનું છે એવા કોઈ જીવન આદર્શોને જાણે અજાણે પણ ફોલો કર્યા હોય અથવા થઈ ગયા હોય એટલે આપણે જેમ કહીએ કે આ તો મારાથી ન જ થાય હા આ તો મારાથી થાય જ એવું કંઈ એટલે ભૂતકાળમાં કેટલાક સ્ખલનો થયા એમ કે ભણવા જતા ને રસ્તામાં હનુમાનનું મંદિર આવે અને ત્યાં થોડા પૈસા કોઈને કોઈ નાખી ગયું હોય એમ અને પૈસાની બહુ ખેંચ પડતી હોય અમે પોતે ખેતરોમાં નાની નાની વસ્તુઓ હલવા જઈએ ખેતર ઉલી જાય પછી એને વેચીએ ચારાના આઠ આના મેળવ્યા હોય તો બાપુજીએ લઈ લીધા હોય ચાખાંડ લાવવા એટલે પછી એક બે વખત મંદિરમાંથી એ પૈસા લીધા હોય એમ મિત્રને કહીને લીધા હોય કે એક મિત્રને મેં એવું કહ્યું કે તું જો હનુમાન દાદા ગદા ઉચકે તો મને કહેજે તો નહીં લઈએ એમ કે હનુમાન આમ ગદા લઈને ઊભા હતા મંદિરમાં અમારા પછી એણે કહ્યું કે લઈ લે નથી ઉચકતા એમ હા અને એ રીતે એ પૈસા લઈ દેલું છવાડું ખાધેલું પછી મેં મારી જમનામાંને આ કહ્યું એટલે એણે કહ્યું કે જો બેટા ભૂખ થી કોઈ મરી ન જ જતું એમ એમ પાણી પી લેવાનું તો એ પછી હું એવું કહી શકું બધા ભાઈ કે તમે કોઈને પૂછો એમ મેં કોઈની પાસેથી પૈસો માગ્યો નથી એમ અને કોઈનો પૈસો મેં કામ ન કર્યું હોય તો મેં તે લીધો નથી એમ તો એ એક વસ્તુ મારાથી થઈ છે કે ભાઈ હા પછી નિયમ પ્રમાણે કોઈ પૂછે કે ભાઈ તમે આવ્યા ને કેટલા કિલોમીટર થયા ને શું થયું ને તો એ એ વ્યવહારોની જુદી વસ્તુ છે પણ મેં જે કામ નથી કર્યું એમ એનો પૈસો મેં કહું કે મારે નથી લેવા કામ કર્યું હશે એનો ગયો હશે એમ અને એકસો સાડત્રીસ પગાર હતો ત્યારે અને આજે નિવૃત્તિ વખતે અઢળક છે ત્યારે પણ મારું ગાડું એ રીતે જ ચાલ્યું છે એમ પૈસો મની ઇઝ મેટર્સ એમ મની મેટર્સ એમ બધા કે છે તો બરાબર છે એમ પણ એ બધું જ નથી એમ એક એ વસ્તુ અને બીજું એ છે કે જૂઠું બોલવાનું નહીં બન્યું એમ નથી કહેતા પણ કોઈને છેતરવા વાસ્તે જૂઠું નહીં બોલવાનું એમ એટલું બન્યું હશે કે ભાઈ કોઈને છેતરીને લાભ લેવો છે માટે જૂઠું નહીં હા કોઈનું કોઈનું ભલું હોય જેમાં તો અહીં ગયો છે તો ના પાડી હોય એને કોઈ માણસ ફોલો ના કરે એટલે કે એવું નાની વાતો ક્યાંય બની હોય તે વ્યથાની વાત તો આપણે ઘણી કરી મણિભાઈ હું મણિભાઈને એમ પૂછું કે પરમ સુખ જીવનમાં પામ્યા હોઉં એવી કોઈ એક બે વાત કે આવું બન્યું ને પરમ સુખ પામ્યું હોય એટલે હું સુખની વ્યાખ્યા કરતો હતો ત્યારે એક વસ્તુ મેં એ કઈ કે કોઈક ક્ષણે મને આ બે એક વર્ષમાં એક બે વખતે અનુભવ થયો કે કશું કામ ન હોય અને બેઠો હોઉં અને પછી હું મારા વિષયનું નિરીક્ષણ કરું ત્યારે એક વખત એવું નિરીક્ષણ મારાથી થયું કે ઘરની પાછળને ખેતરોમાં બધે વાડ હતી ને થોરની પણ વેલો ઉગે છે વરસાદ પડે છે ને અને કાંટાની વચ્ચે જગા કરતો કરતો એ થોરને વીંટળાઈવાળાને નાખી વાળ ઉપર છવાઈ જાય છે એમ અને એ એનો મને બહુ આનંદ થાય કે હું જોઉં અને તો પછી મારા વિશે વિચાર આવ્યો કે હું પણ એવો એક વહેલો છું કે જે ઉગ્યો અને કાંટાઓની વચ્ચે જગા કરતો કરતો હું છેવટે કાંટાઓ ઉપર પણ છવાઈ ગયો છું એમ તો મારા જીવનની એક ક્ષણ એક આનંદની ક્ષણ હતી એમ કે ભાઈ એ વખતે મને થયું કે બહુ જ આનંદ થયો આપણને એમ અને એવી ક્ષણો મને કે એક આંબો મોરેલો જોઉં અને બહુ આનંદ થાય અત્યારે આ વખતે આંબા જોયા દર વર્ષે હું આંબો ક્યારે મોરે છે તે જોઉં નવેમ્બરથી જોવા માંડું તો આંબા મોર્યાનો હું આનંદ લઉં આ વર્ષે તો બહુ મોર્યા છે આ વખતે બહુ મોર્યા તો એનો આનંદ એક બીજો આનંદ મારો એ હોય છે એમ અને એ જ રીતે ઘરમાં જો મારા કારણે કોઈને ખુશી થાય એમ તો મને એમ થાય કે ચાલો એમને આજે આટલી ખુશી થઈ તો બીજાની ઘરના માણસોની ખુશી તે મારી ખુશી રહી છે એમ મારી બહેનોએ જ્યારે મેં મારી બા વિશે લખ્યું જમનામાં વિશે લખ્યું રામીમાં વિશે લખ્યું એ વાંચીને મારી બહેનો તો અભણ જેવી પણ એ વાંચીને રેડી અને પછી હું ગયો ત્યારે મને વળગીને બહેનોએ કહ્યું કે તમારે આવું નહીં લખવાનું ત્યારે મને ખરેખર આનંદ થયો કે મારી વાત મારી બહેનો સુધી પણ પહોંચી એમ તો લેખનનો આનંદ ભાવકોને પહોંચ્યાનો તો હશે જ એમ પણ મારી અભણ જેવી બહેનો લગભગ અભણ જ છે બંને તો એ બહેનોને એ પહોંચ્યું એનો મને ઘણો આનંદ થયો પણ એક વસવસું સતત એ રહ્યો કે પિતાજી મારી હાજરીમાં કોઈ દિવસે મારા વિશે એટલું સારું ઉમળકાથી બોલ્યા નહીં પણ મેં સાંભળ્યું કે મારી ગેરહાજરીમાં એ બહુ જ વખાણ કરતા મારા કે એ તો આમ છે ને તો આમ છે ને એ વિલાયત ગયો છે ને આમ છે ને એ બધી વાત એમણે કરી હોય તો એક શિક્ષક અને અધ્યાપક તરીકે આપ વર્ષો સુધી કામ કર્યું તો કેવું લાગે છે આજનું શિક્ષણ નિવૃત્તિનો સમય છે અત્યારે શિક્ષણ એક આશા તો શિક્ષણ જ છે એમ મારે કહેવું જોઈએ અનેક સમસ્યાઓ છતાં શિક્ષણ જ એકમાત્ર આપણી આશા છે એમ આજનું શિક્ષણ ઘણી રીતે એની સમસ્યાઓ છે ઘણી આપણે વધારી છે આપણે એટલે કે સમાજ અને સરકાર અને બધા લોકોએ મળીને આપણે એના ઉપર પ્રયોગો કરતા રહીએ છીએ એટલે એ વધે છે પણ જેમ કે વિદ્યાર્થીઓનો હું બહુ દોષ જોતો નથી જો પહેલાં ધોરણથી માંડીને એને જો વાતાવરણ મળતું રહે તો હમણાં જ ગયા માસે જ મારી એક વિદ્યાર્થીની વર્ણન કરતી હતી એની બીજી બહેનપણી આગળ કે મણિસર એવું એ લોકો કે મણિસર ભણાવે એમ એટલે એણે કહ્યું કે મણિસર ભણાવીને બહાર એમનો પીરિયડ ભરીને બહાર આવીએ તો એવું લાગે કે જાણે કોઈ સરસ કોઈ સરસ ફિલ્મ કે નાટક જોઈને બહાર આવ્યા હોય ને એવું લાગે એમ એટલે એને કહેવું હતું એમ કે એટલું બધું લાઈવ એટલું બધું હોય છે ભાવ પ્રધાન એમ તો એ એ છોકરી એવું કહ્યું એમ અથવા તો એક છોકરી એ રીતે પત્ર મૂકી ગઈ સાત આઠ વર્ષ પહેલાં કે તમે વર્ગમાં જે રીતે દાખલ થાવ ને ભણાવો ને જે વાત કરો છો એના કારણે મારામાં આટલું બદલાવ આવ્યો ને મારી મમ્મી આમ કે છે હું મારી મમ્મીને મદદ કરું છું ને તો એક શિક્ષક તરીકે તો મને ઘણા સારા વિદ્યાર્થીઓ મળ્યા અને મેં થાય એટલી કાળજી લીધી એમ પણ પહેલાં જે શિક્ષકોમાં ઉમળકો હતો અધ્યાપકોમાં ઉમળકો હતો એ નથી સમાજ જે જવાબદારી લેતો એ સમાજ આજે પોતાના સંતાનો ગમે તે માર્ગે ગમે તે રીતે પૈસા મેળવે કે માર્ક્સ મેળવે કે ડિગ્રી મેળવે એ માટે સમાજ પણ આજે તૈયાર થઈ ગયો એ સૌથી દુઃખદાયક વસ્તુ છે એમ કે ભાઈ મારું સંતાન મને આવીને એમ કે વિદ્યાનગર ગયા પછી અમે મારા દીકરાઓએ એમ કહ્યું કે તમારે કોઈ અમારા સાહેબને મળવાનું નહીં ને મળો ત્યારે એવું ના કહેવાનું કે આ ને મલય મારા 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 દીકરા છે એમ ન કહેવાનું એમ જો મને મારા દીકરાઓએ કહ્યું હોય અને મેં પાડ્યું બરાબર તે ત્યાં સુધી કે વિસ્મયને જ્યારે ચારુતર વિદ્યામંડળમાં નોકરી મળી અધ્યાપકની અને બે ત્રણ માસ પછી સીએલ પટેલ મને મળે અને મને કહે કે ભલા માણસ વિસ્મય તમારો દીકરો છે એવું કહોતો ખરા એમ તો ત્યારે પણ મને બહુ રાજીપો થયો હોય એટલે પછી હું એમ કહું કે ભાઈ શિક્ષણ તો આપી જ શકાય છે એમ તો એ એ રીતે પણ શિક્ષણનું કામ થવું જોઈએ પણ એ થતું નથી નિસ્બત જેને કહીએ નિષ્ઠા અને નિસ્બત અને માણસ હોવું એમ હું ઓછો વિદ્વાન હોઉં તો ચાલું મને હું લખી વાંચીને થોડો વર્ગમાં તૈયાર પણ માણસ તરીકે શિક્ષક તરીકે હું ઓછો ન હોવો જોઉં એ ઘટતું જાય છે એટલે આજના શિક્ષણ વિશે થોડી ચિંતા આપણને જરૂર થાય પણ નવી પેઢીમાં વિશ્વાસ રાખવાનું કારણ છે હું તો આર્ટ્સવાળાને થોડાક કોમર્સવાળાને વાત કરું એ સિવાય મેડિકલને એન્જિનિયરિંગ અને બીજા આર્કિટેક્ટને બધાના વિદ્યાર્થીઓને જોઉં છું તો આખો દિવસ કામ કરીને સાંજ પડે એ લોકો જે એન્જોય કરે છે એમ અને

એટલે સમાજમાં ઓછું પણ આમાં બહુ નવી પેઢીમાં ને બાળકોમાં બહુ શ્રદ્ધા છે મને મણિભાઈ આવતા ભાવમાં શું થવાની પ્રાર્થના કરે આમ તો એક જગ્યાએ મેં એવું લખ્યું છે કે હે વૃક્ષના દેવ આવતા ભાવે મને વૃક્ષ બનાવું જોઈએ પણ હું એવું કહી શકું ખરો કે મારે આવતા ભાવે પણ સારા શિક્ષક થવું છે આ વખતે કંઈ ફરી મને જીવવા મળે તો હું થોડું બદલું એમ નથી કહેતો એમ મેં જે કર્યું જે સંજોગોમાં તે પૂરું નિષ્ઠાથી જ કર્યું છે એમ અને હું આયોજનનો માણસ તો છું જ એટલે હું બીજાની જેમ ડસ્ટર અને ચોક ભૂલીને ન ગયો હોઉં જરૂર હોય કે ન હોય એમ તો હું આયોજનનો માણસ છું અને એ બધું થઈ શક્યું એમ પણ કદાચ હું મને હજુ એવું લાગે કે કદાચ ક્યારેક હજુ મેં વિદ્યાર્થીઓમાં જોઈએ એટલો ઊંડા ઉતરીને બધામાં રસ નથી લેવાયો પાંચ પંદર સારું કામ કરનારા વિદ્યાર્થીઓ મારી નજીક આવી ગયા છે અને થોડાક વિદ્યાર્થીઓ ઉપેક્ષિત રહી ગયા છે કદાચ એમાંથી થોડાકને હું સામે જઈને ખભે હાથ મૂકીને લઈ આવ્યો હોત તો મારે આવતા ભાવમાં શિક્ષક થવા મળે તો એ વિદ્યાર્થીઓને ખભે હાથ મૂકીને લઈ આવ્યા છે વાહ વાહ જે બાકી રહી ગયા છે વાહ વાહ અ મણિલાલ પટેલ એટલે એક ગામ એક ગ્રામ છેતના અને પાછું એ જ ગામ છોડી જવું અને ફરી ત્યાં ન જ જવું હા એવી એવી એક વિચિત્ર પરિસ્થિતિઓનો માણસ છે તો એ ગામ જવાની હઠ છોડી દેવાની વાત ક્યાંથી આવી અને એ આપનું બહુ જ પ્રચલિત કાવ્ય છે કાવ્ય એ પેલો દીકરીવાળો પ્રસંગ બન્યો ને નાત બહાર મૂકવાનો અને પછી એક વખતે સંતરામપુર જતો હતો વ્યાખ્યાન માટે અને રસ્તામાં ગામ બેનનું ગામ દેખાય મારું ગામ દેખાય ટેકરીઓ પર ગાડી ઉભી રાખવું ગામ જઈ ન શકું અને હું ત્યારે મનને મનાવું કે ગામ જવાની હટ છોડી દે એમ પણ લખાયું ત્યારે તો સાવ જુદું જ લખાયું કે યંત્રયુગ આવ્યો અને ગામડું બદલાઈ ગયું ડેમ બન્યો ને નદી સુકાઈ ગઈ ખેતર વૃક્ષો કપાઈ ગયા શાળા નવી જુદી થઈ ગઈ પાદર રેલવે કે બસ સ્ટેશન થઈ ગયું જે ચોરો ચબૂતરો હતો એ તૂટીને દુકાનો થઈ ગઈ આ બધું બદલાઈ ગયેલું ગામડું છે હવે તું ત્યાં જઈને શું કરીશ એમ એ રીતે એ કાવ્ય એમાંથી આવ્યું પણ મારું ગામ મને ફરી પણ એ ગામ જ મને એટલા માટે ગમે કે એ એ ગામની એક બાજુ નાનકડો ડુંગર છે બીજી બાજુ નદી છે એની બેની વચ્ચે મારું ગામ છે એટલે મને ડુંગર પણ મળ્યો છે નદી પણ મળી છે અને એ ગામમાં બે જગ્યાએ બે નાના નાના તળાવ છે અને એની વચ્ચે ટેકરીઓમાં એ નાનકડી સીમ છે તો હું વિલાયત ગયો ત્યારે મને ઘણી જગ્યાએ એમ લાગ્યું કે આવી ટેકરીઓને આ બધું મારા ગામમાંય છે માત્ર લોકો એને સજાવતા નથી એટલું પણ ચોમાસામાં તો એ જ હોય છે એટલે અમેરિકા ગયો કે ઇંગ્લેન્ડ ગયો ને પછી આવ્યો ત્યારે પણ મને થયું કે આ બરાબર છે એમ આપણે થોડુંક એને વ્યવસ્થિત રાખીએ ને આપણે ચોખ્ખા હોઈએ પણ ગામ અને જગ્યાઓ ચોખ્ખી રાખીએ તો એટલે મને મારું ગામ એ રીતે દરેકને ગમે એમ ગમે એ તો ખરું જ એમ પણ એ ગામ માટે કામ મારે કરવું અને કદાચ મારી ઈચ્છા છે કે દાયકો મળે તો મારે મારા ગામ માટે કામ કરવું છે આ વખતે હું જઈને કહીને આવ્યો એમ અને મેં મારા ખેતરો ભાઈ પાસેથી લઈને ખેડવા આપ્યા બીજાને ને એમાં મેં દિવેલા કરાવ્યા છે ને એકમાં ચણા કરાવ્યા છે ને તો મારા મારું મન છે કે થોડુંક આવું કશું કરવું એમ તો ગામમાં જઈને તો એ ગામ એટલું જ વાલું એટલું જ ગમે મણીભાઈ એ કવિતા આપના ગામ જવાની હટ છોડી દે કે બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે કે બાની સાથે ગયું બાળપણ અને વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે બન્યો ડેમ ને નદી સુકાઈ ને ખેતર વૃક્ષો ગયા કપાઈ ગામ જવાની હઠ છોડી દે કે આંબા રાયણ મહવડા ક્યાં છે ગામ જવાની હઠ છોડી દે આંબા રાયણ મૌડા ક્યાં છે નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે કે તને કોકના વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે કે તને કોકના વેણ વાગશે વાત વાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે અને આપણા જ ગામમાં જઈએ અજાણ્યા થઈએ કે પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે તું જઈશ તો પાદર પૂછશે કે કોણ છે ભાઈ કેમ આવ્યો કે પાદર રસ્તા નામ પૂછશે અરે કોનું છે ભાઈ કામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે કે ગયા શોભતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે કે ગયા શોભતી ના રહી શાળા ને બધા લોકો શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે કે નથી ઓટલે ભીતે ઓકળી નથી ઓટલે ભીતે ઓકળી અરે સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે ને ચોરો તૂટ્યો ગયા પાળિયા મહેન્દ્ર મેઘાણીએ આ વાંચીને મને લખેલું કે ચોરો તૂટ્યો ગયા પાળિયા નથી ગોખલા બચા આળિયા ગામ જવાની હઠ છોડી દે અને પંચમહાલમાં મકાઈ થાય અને ભાઈઓથી છૂટા પડવાનું આવ્યું કે નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે કે નથી વાવતા ભાઈ મકાઈ લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હટ છોડી દે અને છેલ્લે કહ્યું છે કે છાશ રોટલો ગયા વસુકી ગામ જવાની હટ છોડી દે કે છાશ રોટલો ગયા વસુકી અરે માટી એ પણ માયા મૂકી ગામ જવાની હટ છોડી દે કે નથી વાવતા ભાઈ મખાઈ લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હટ છોડી દે વામણી ભાઈ હું આજના બહુ જ દીર્ઘ આત્મીય સંવાદ પછી એવી પ્રાર્થના કરું કે આવતા ભવે એક ભર્યો ભાદ્ર્યો શિક્ષક આવે અને એ એ ગામમાં વસે અને ફરી પાછી એ સગાઈ અને અને જૂલથી કરે એવી આપણે પ્રાર્થના કરીએ આપ અહીંયા પધાર્યા તે બદલ આભાર નહીં માનું કારણ કે શબ્દ વામણો બનશે ખૂબ જ અહોભાવ વ્યક્ત કરું છું નમસ્કાર સૌને પ્રણામ